સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એક જ દિવસમાં અધધધ કહી શકાય તેવા પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા, તેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સપડાવવા પામ્યા છે. સુરત શહેરમાં સતત કોરોના પગપેસારો કરી રહ્યો છે. ઉત્તરાયણ બાદ ફરી કેસમાં વધારો થયો છે. સોમવારે એક જ દિવસમાં 662 કેસના વધારા સાથે નવા ઓલ ટાઈમ હાઈ 3419 કેસ નોંધવા પામ્યા છે. આ સાથે 3 દર્દીના મોત પણ થયા છે, જ્યારે 1687 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરના ઇતિહાસમાં પહેલીવાર નવા 3419 કેસ નોંધાયા છે, જેથી કોવિડનો કુલ આંકડો વધીને 1,74,215 પર પહોંચ્યો છે, જ્યારે નવા 3 મોત સાથે મૃત્યુઆંક વધીને 2132 થયો છે. સોમવારે શહેરમાંથી 1687 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા હતા, જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,51,208 થયો છે. હાલ શહેર અને જિલ્લામાં મળીને કુલ 20,844 એક્ટિવ કેસ છે. સુરતમાં નવા આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાં સુરત મનપાના આસિસ્ટન્ટ કમિશનર ગાયત્રીબેન જરીવાલા, તેમના પતિ અને ઉધના ઝોનના બેના કાર્યપાલક ઇજનેર આરસી જરીવાલા, સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર બીઆર ભટ્ટ અને તેજસ પટેલ સહિત 11 જેટલા ઉચ્ચ અધિકારીઓ પણ કોરોના પોઝિટિવ થવા પામ્યા હતા. અઝર કુરેશી સાથે હર્ષદ સેટા.